તો બે હજાર ચોવીસની મહ્લ્લા ઠાકરની પહેલી ગુજરાતી ફિલ્મ લગન સ્પેશિયલનું ટ્રેલર આવી ગયું છે બે મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડનું આ ટ્રેલર છે જો સાચ ચૂકો તમને મને પર્સનલી છે ને આ બે મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડના ટ્રેલરમાં ફક્ત એકથી પાંચથી દસ સેકન્ડ એવી હશે કે જ્યાં એવું લાગ્યું કે ભાઈ આ હસવું મને આવ્યું એટલે આખા ટ્રેલરમાં બે ડાયલોગથી વધીને ત્રણ ડાયલોગ એવા હતા જ્યાં થોડું હસવું આવ્યું હવે છે ને જો મલ્લા ઠાકરે છે ને ખરેખર કંઈક નવું કરવાની જરૂર છે આ બધી લગ્નવાળું ને બધું ગુજરાતીમાં આપણે અત્યારે ચાલે છે કારણ કે જો પારિવારિક ફિલ્મ બનાવ્યું હોય ને એટલે એમાં તમારે જે પોઈન્ટ છે ને લગભગ લગ્નનો જ રાખવો પડે આવું મારું માનવું છે એક તો છે ને આ સ્ટોરી વાંધો નહીં આપણે ટ્રેલર પરથી સ્ટોરી તો રેડી થઈ જાય છે કે ભાઈ શેખર અને સુમનના લગ્ન છે હવે એમાં કંઈક બાધા આવે છે એટલે બે પરિવાર છે એની વચ્ચે શું થાય છે પછી શું બાધા આવે છે અને આનો અંત શું આવશે લગ્ન થશે કે નહીં થાય એ બધું જોવાનું છે અને આખી જર્ની છે એ જર્નીમાં જ પછી જે હાસ્ય નીકળે છે જે અમુક ડાયલોગ નીકળે છે રાગી જાની છે એટલે અમુક ડાયલોગ તો આપણે આશા રાખીએ કે કોમેડી હશે જ અને આમાં ટ્રેલરમાં પણ એક બે ડાયલોગ છે જે થોડા હસાવે છે પણ મારું કહેવું એમ છે કે હવે આ જે આખું લગ્નવાળું છે ને એમાંથી મલ્લા ઠાકર જો બહાર નીકળે કંઈક નવું ટ્રાય કરે ને તો જામે એવું છે જો યશ સોની તો નીકળી ગયા યશ સોનીને તમે જોઈ લીધા ને બે હજાર ત્રેવીસમાં કેવી કેવી ફિલ્મો આપી બે હજાર ચોવીસમાં પણ આ ભલે આપણે આ ફ્લોપ ગઈ પણ આગળ હજી જગત આવે છે ડેની જેગર ભલે આમ ડિઝાસ્ટર કહો કે ફ્લોપ કહો પણ હતું તો કંઈક અલગ ને અત્યારે જગત આવે છે એની એ પણ કંઈક અલગ છે પછી મારણ આવે છે તો મલ્હાર ઠાકર મને એવું લાગે છે કે નકરા લગ્ન લગ્ન લગ્નમાં જ પડ્યા હોય એવું મને લાગે છે એટલે ટ્રેલર સારું છે પારિવારિક જે લોકોને ફિલ્મ જોઈ જાય પરિવાર આખું ફિલ્મ જોવા જાય અથવા બાળકો સાથે ફિલ્મ જોવા જાય તો લગભગ ફિલ્મ મનોરંજન તો કરશે જેમાં કંઈ વાંધો નથી ટ્રેલર જે કટ છે એ પણ સારું છે પછી કાસ્ટિંગ પણ અત્યારે ટ્રેલરમાંથી સારું લાગે છે ઝૂલન મોરલે વાગી એ તો ઓલરેડી હિટ જ છે એટલે ફિલ્મનું મ્યુઝિક પણ સારું છે પછી જે પ્રોડક્શન વેલ્યુ અત્યારે ટ્રેલર પરથી ફિલ્મની દેખાય છે એ પણ સારી છે અમુક અમુક મલ્હારના ભાગમાં જે ડાયલોગ આવે છે એ પણ થોડા સારા છે એટલે મારું કેવું એમ છે કે હવે આમાંથી થોડા મલ્હાર બારા નીકળીને કંઈક નવો ટોપિક પર ફિલ્મ બનાવે તો વધારે સારું પડશે બાકી મલ્હાર અને મિત્રની જોડી છે આમાં એટલે મિત્ર ગઢવી છે એટલે થોડી કોમેડી તો થવાની જ છે બે હજાર ચોવીસમાં વલ્લા ઠાકરની ઘણી ફિલ્મો આવવાની છે જોઈએ હવે કઈ ફિલ્મો કયા ટોપિક પર કેવી બને છે ઇન વાત કરું તો ટ્રેલર સારું છે જે લોકોને પારિવારિક ફિલ્મ જોવી છે જે લોકોને પરિવાર સાથે જોવા જવું છે ઘણા મલ્લા ઠાકરના ફેન છે એ બધાને ટ્રેલર તો ગમશે જ અને આશા કરીએ કે ફિલ્મ પણ એટલી જ ગમે સારું એવું કલેક્શન કરશે અને પારિવારિક ફિલ્મ હશે સંપૂર્ણ મનોરંજન આખા પરિવાર જાત તમે પરિવાર સાથે મમ્મી પપ્પા સાથે બાળકો સાથે ફિલ્મ જોવા જશો તો ડેફિનેટલી તમે એન્જોય તો કરશો જ બાકી તમને ટ્રેલર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો ધન્યવાદ